અન્ય સંબંધથી, એટલે અહીંયા આગળ જીવો પ્રાકૃત રૂપ વિનાના છે એટલે એ સ્વરૂપ તથા એમાં કોઈ પ્રાકૃત ગુણો નથી એટલે એ અપ્રાકૃત છે એવું અહીંયા આગળ સિદ્ધ થઈ રહ્યું છે. પછી એને એનો જે સાક્ષાત્કાર થાય છે એ ત્રણ પ્રકારની જે અવસ્થાઓ બતાવી છે એ આગળના આલેખમાં વર્ણન થઈ ગયું છે એટલે એને અહીંયા હું કરતી નથી. છેલ્લે નિષ્કર્ષ એ આવે છે કે આ પ્રમાણે ભગવાનના ચરણસ્થાનીય જીવોનું વ્યુચ્ચરણ, આનંદ અંશનું તિરોધાન, અવિદ્યા સંબંધ, દેહ પ્રાપ્તિથી થતા બંધન અને તેના દ્વારા કરવામાં આવતા મુક્તિના ઉપાયો વગેરે અનેક રીતે તેનું બ્રહ્મથી ભિન્ન તરીકે વર્ણન આવે છે. તેથી બ્રહ્મથી ભિન્ન હોવાથી જીવ ભગવાનનો અંશ છે તે સિદ્ધ થાય છે. વળી સૃષ્ટિના અન્ય પદાર્થોથી તેની વિશેષતા અને ભિન્નતા સિદ્ધ થાય છે. એ કેવી રીતે? કે વિચરણ સમયે જીવોની અંશરૂપતા, બંધન પ્રાપ્ત કરીને દેહધારી બને છે ત્યારે તેની કાર્યરૂપતા અને મુક્ત થાય છે ત્યારે ફરીથી તે મૂળ સ્વરૂપ અંશરૂપને પ્રાપ્ત કરે છે એવું વિલક્ષણ સ્વરૂપ જીવાત્માઓનું સિદ્ધ થઈ રહ્યું છે. તમે તો એવી ગાડી દોડાવી દુરંતો એક્સપ્રેસ જેવી, સીધી દિલ્હી જ પહોંચી ગઈ મુંબઈ થી. પરિશ્રમ તમે બહુ સારો કર્યો છે તેનો ખૂબ ખૂબ અભિનંદન તમને. પણ મને આ આલેખપત્રમાં એક પ્રોબ્લેમ એ દેખાઈ રહી છે, જે પ્રોબ્લેમ આ છે કે ઘણા બધા તત્વો ભેગા થઈને એક તત્વનો સંઘાત હોય અને એક નૂતન આરંભ હોય. સંઘાતવાદ અને આરંભવાદમાં બેઝિક ડિફરન્સ આ છે કે ઘણા બધા જે તત્વો છે એ બધા તત્વો ભેગા થઈને પોતપોતાનું કાર્ય કરતા હોય, નવું કોઈ કામ ન કરતા હોય, અને એવા ઘણા બધા કાર્યો એકસાથે થતા હોય તો એ સંઘાત થઈ જાય. પણ એક કોઈ કાર્ય એવો હોય કે જે એમાંથી એક પણ વ્યક્તિ કરી ન શકતો હોય પણ બધા મળે તો થતો હોય તો એક નૂતન આરંભ કહેવાય. આવ્યું જે વ્યષ્ટિ અને સમષ્ટિનો આખો મુદ્દો હતો એ સમષ્ટિનો મુદ્દો એવો છે કે જ્યાં ઘણી બધી વ્યષ્ટિઓના સંઘાતને આપણે એક નૂતન આરંભ કરતા જોઈ શકીએ છીએ. અને જે નૂતન આરંભ શું છે? બ્રહ્માંડ શરીરનું ધારણ, બ્રહ્માંડના અંગોનું ધારણ નહીં, બ્રહ્માંડ શરીરનું ધારણ. એ નૂતન કાર્ય કરવાથી એક જાતનો આરંભવાદી પ્રક્રિયાથી આપણે પુષ્ટિમાર્ગના બધા ગ્રંથો વાંચવાથી એક વાત એવું લાગે છે કે મહાપ્રભુજીના મતમાં આરંભવાદ નથી, સંઘાતવાદ નથી, વિવર્તવાદ નથી, પ્રતિતિ સમુત્પાદવાદ નથી, કેવલ વિકૃત પરિણામવાદ નથી, અવિકૃત પરિણામવાદ છે. એ જે વાત છે ને અવિકૃત પરિણામની, એ બ્રહ્મ અને જગતના રિલેશનમાં, પણ સૂતર અને કાપડના રિલેશનમાં મહાપ્રભુજીને આરંભવાદ માનવામાં જરાય ઓબ્જેક્શન નથી. આવી ખ્યાલમાં? તેમજ શુક્તિ અને રજતના સંબંધમાં કોઈક જાતનો વિવર્તવાદ કહો કે પ્રતિતિ સમુત્પાદવાદ કહો, તેમાં પણ મહાપ્રભુજીને આપત્તિ નથી. બ્રહ્મ જગતનો જે રિલેશન છે એ અવિકૃત પરિણામનો છે. આવી ખ્યાલ? આ બધો જે ફેક્ટ્સ તમે જે કમ્પાઇલ કર્યા ને એનો અલ્ટિમેટલી ભાર ક્યાં આવવો જોઈતો હતો? કે જીવાત્મા વ્યષ્ટિ કેમ છે એ બતાવવાનો તમે આમાં નથી પ્રયાસ કર્યો. જીવાત્માના માટેના ફેક્ટ્સ તમે બહુ સારા ભેગા કર્યા છે, અભિનંદનની ફેક્ટ્સ ભેગા કર્યા છે. પણ જે ટાઇટલ છે ને જીવાત્માનું સ્વરૂપ વ્યષ્ટિ રૂપેણ, એ ટાઇટલને આ ફેક્ટ્સ આરંભ નથી કરતા, એનો સંઘાત બનાવી દે છે. તો મને લાગે છે કે એક વખતે ફરીથી આ જ બધા ફેક્ટ્સ સામે રાખીને
દરેક વખતે એનો વ્યષ્ટિવ રૂપતા ઉપર કેવી રીતે બહાર આવી રહ્યો છે, એ દરેક સ્ટેજ ઉપર એક બે કડી એવી જોડીને તમે લખશો ને તો આજ પેપરને, તો આ પેપર બહુ ફેક્ટ્સ તમે જે ગેધર કર્યા છે બહુ સારા જ કર્યા છે અને નિશ્ચિત અભિનંદનીય છે, પણ જે ટાઇટલ છે એને ન્યાય નથી મળી રહ્યો. તો એ ટાઇટલને ન્યાય મળવો જોઈએ, કેમ કે ટાઇટલમાં જીવની વ્યષ્ટિરૂપતા કેમ છે. હવે આ બધા ફેક્ટ્સથી જુઓ તમે, વ્યષ્ટિરૂપતા પણ સિદ્ધ થઈ શકે છે. એ વ્યષ્ટિરૂપતા સંઘાતરૂપા વ્યષ્ટિરૂપતા છે કે વિવર્તરૂપા વ્યષ્ટિરૂપતા છે કે અવિકૃત પરિણામરૂપા વ્યષ્ટિરૂપતા છે, એ પેપરની બેરિંગમાં આવતું નથી. ફરીથી એક વખતે આને એ રીતે રીરાઇટ કરશો ને, આ જ બધા ફેક્ટ્સને એવી રીતે તમે કમ્પાઇલ કરશો કે જેનાથી અલ્ટિમેટલી કન્ફ્યુઝનમાં જીવનું વ્યષ્ટિરૂપ શું છે એ સિદ્ધ થઈ જાય, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પેપર છે, ને નો ડાઉટ અબાઉટ ઇટ. પણ જે ટાઇટલ છે અને જે મેટર છે એ ટેલી નથી થઈ રહ્યા. તો એટલો એક વખતે રીરાઇટ કરશો ને, નવા ફેક્ટ્સ લાવવાની જરૂરત નથી, નવા રિસર્ચ કરવાની જરૂરત નથી. જે તમે રિસર્ચ કરી છે ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ મજા આવે એવી છે, પણ એની બેરિંગ ટાઇટલ ઉપર નથી આવી રહી. કન્ફ્યુઝનમાં પણ તમે જો કેમ આવું જોઈતું હતું કે તેથી જીવની વ્યષ્ટિરૂપતા આવી છે, એ નથી આવી રહ્યો. તમે જીવના સ્વરૂપને ચિંતન કરતા કરતા બધી જ પ્રોસેસો બતાવી, પણ તે દરેકે દરેક પ્રોસેસના કન્ફ્યુઝનમાં તેથી આમ વ્યષ્ટિરૂપ છે, તેથી આમ વ્યષ્ટિરૂપ છે, એ બેરિંગ આવી જઈ આવ્યું ને. તે તમારા જે ફેક્ટ્સ તમે જે ગેધર કર્યા છે એના માટે પુષ્કળ અભિનંદન, પણ હજી તમને એક વખતે રિક્વેસ્ટ કરું છું કે એને એ રીતે ઓર્ગેનાઇઝ કરો કે જે ટાઇટલને ન્યાય મળી જાય. ખોટું તો નથી કહ્યું ને? હા, હવે વો આપ ડિક્લેર કર દો ક્યા હૈ. कल सुबह 10 बजे से सेशन स्टार्ट करेंगे. सबसे पहला पेपर अंकिता बहनों प्रतीक भाई का, एस्ट्रोनॉमिकल एविडेंस एंड कंपैरेटिव ऑफ डिजिटल कॉन्शियसनेस, वो उनका पहला सब्जेक्ट है. और उसके बाद प्रकृति राजा का पेपर है, उसके बाद आगे प्रीति बहन के पेपर के बाद की कंटिन्यूटी में विषय चलेंगे. मैं आप रहो पहले. हाँ, પેલા હંસુભાઈ રહે, જીવાત્મા ભોગ્ય રૂપેણ, લીલા ભોગ્ય રૂપેણ, પછી કર્તૃ રૂપેણ, ઓર પછી ભોક્તૃ રૂપેણ. સૌથી પહેલું અંકિતાબેન અને પ્રતિકભાઈનું પેપર છે, ડિજિટલ કોન્શિયસનેસનું બે ઇંગ્લિશમાં છે પેપર, સૌથી છેલ્લા એ બંને કાલે પહેલાં થશે. પ્રોજેક્ટરની જરૂરત નથી, કોન્ફરન્સથી બંને વક્તાઓ જોઈન થશે એટલે એમનું ટેલિકોન્ફરન્સથી એ લોકો પોતાનું પેપર પ્રેઝન્ટ કરશે. આપણે આશ્રયપદનું ગાન કરીને આજનું સેશન અહીંયા સંપન્ન કરીએ. એક મિનિટ. ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન, સબ જગમાજ અંધેરો, સાધન ઔર નહીં આ કલી મેં, જાસો હોય નિવેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો. સૂર કહા કહે દ્વિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો. ખૂબ ખૂબ સૌને બધાને અભિનંદન અને સારી મહેનત બધાએ કરી છે.
આલેખનમાં પણ અને આ શ્રવણમાં પણ.